નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બાલ મંદિરની અંદર વિષય અંગ્રેજીમાં કે અને એલ મૂળાક્ષર છે એનો અભ્યાસ છે એ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે એ થી જે સુધીના મૂળાક્ષરો છે એ અલગ અલગ લેક્ચરની અંદર ભણી ગયા, તો એમને પણ એક વખત યાદ કરી લઈએ. આપણે જે મૂળાક્ષર ભણી ગયા છીએ તો એ એ ફોર એપલ, એપલ એટલે સફરજન. બી ફોર બોલ, બોલ એટલે દડો, અથવા તો બી ફોર બેટ, બેટ એટલે બેટ. અને પછી સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી. જી ફોર ગન, ગન એટલે બંદૂક. એચ ફોર હેન, હેન એટલે મરઘી. એની પછી આઈ ફોર ઇંકપોટ, ઇંકપોટ એટલે શાઈનો ખડ્યો. અને એની પછી આપણે ભણી ગયા છીએ છે જે ફોર જોકર, જોકર એટલે મશ્કરો. તો હવે આપણે આગળના મૂળાક્ષર છે એ ભણીશું. એમ આગળનો મૂળાક્ષર છે જે પછીનો એ છે કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. અને કે ફોર કી, કી એટલે ચાવી. તો ચલો હવે કી, કે ફોર કાઇટ છે એને કેવી રીતે લખાય તે આપણે લખીશું અને બોલીશું. હવે અહીંયા હું લખું છું, મારી સાથે તમારે પણ લખવાનું છે. કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. 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 હવે આપણે એની પછીનો મૂળાક્ષર છે એ લખી અને બોલીએ. અને કહેવાય એલ ફોર લાયન, લાયન એટલે સી. અને એલ ફોર લોક, લોક એટલે તાળું. હવે એને આપણે લખીએ. એલ તો સભાએ લખવામાં સાવ સહેલો છે, બધાને આવડી જાય એવો. ચલો તો આપણે લખીએ એલ ફોર લાયન, લાયન એટલે સી. એલ ફોર લાયન, લાયન એટલે સી. એલ ફોર લાયન, લાયન એટલે સી. એલ ફોર લાયન, લાયન એટલે સી.
L for lion, lion એટલે સી, 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 L for lion, lion એટલે સી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી નોટની અંદર કે અને એલ મૂળાક્ષર છે એ લખવાના છે અને એને પાકા કરવાના છે. હવે પછી આપણે આગળનો પેજ જોઈએ તો એમાં આપણને શું કહ્યું છે, તો કે એમાં આપણને કહ્યું છે કે આપેલા મૂળાક્ષરનો નીચેના મૂળાક્ષરનો મહાવરો કરો એટલે એને લખવાના અને એને બોલવાના છે. તો અહીંયા પહેલું આપેલું છે આપણે જી ફોર ગન, ગન એટલે બંદૂક, જી ફોર ગન, ગન એટલે બંદૂક, જી ફોર ગન, ગન એટલે બંદૂક, જી ફોર ગન, ગન એટલે બંદૂક. એની પછી છે કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ, કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ, કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ, કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. એની પછી આપેલું છે આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. હવે એની પછી આપણને આપેલું છે જે ફોર જોકર, જોકર એટલે ચોકર, જે ફોર જોકર, જોકર એટલે જોકર, જે ફોર જોકર, જોકર એટલે જોકર. હવે એની પછી આપણને આપેલું છે એચ ફોર હેન, હેન એટલે મરઘી, 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 એચ ફોર હેન, હેન એટલે મરઘી. હવે એની પછીના પ્રશ્નની અંદર તમને કહ્યું છે કે સાચો મૂળાક્ષર શોધી ફરતે ગોળ કરો. તો અહીંયા આપણે એલ મૂળાક્ષર છે એ શોધીને એની ફરતે ગોળ કરીશું. તો અહીંયા એલ ફોર લાયન, લાયન એટલે સી. બીજામાં કયો મૂળાક્ષર શોધવાનો કહ્યું છે, તો કે આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, જે ફોર ચોકર, ચોકર એટલે મશ્કરો. હવે કહ્યું છે કે ચિત્ર જોઈને સાચો મૂળાક્ષર જોડો. તો અહીંયા એલ ફોર લોક અને આઈ ફોર આયર્ન, આયર્ન એટલે શું થાય, તો આયર્નો એટલે ઇસ્ત્રી થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને કહ્યું છે કે ટપકા જોડીને મૂળાક્ષર બનાવો. અહીંયા જે ટપકા આપેલા છે એને આપણે જોડવાના છે. ચલો જઈએ જોડીએ કયો મૂળાક્ષર બને છે તે તમારે મને કહેવાનું છે. કે આ તો ભાઈ બન્યો એચ ફોર હેન, હેન એટલે મરઘી, અથવા એચ ફોર હો હાઉસ, હાઉસ એટલે ઘર. હવે આ મૂળાક્ષર છે એને આપણે જોડીએ, તો એ તો બન્યો ભાઈ આઈ, તો આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. તમને બધા એને આઈસ્ક્રીમ છે એ ખૂબ જ ભાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બે મૂળાક્ષર ભણ્યા એના નામ છે
K4 kite, kite એટલે પતંગ અને L4 lion, lion એટલે સિંહ. તો તમારે યાદ રાખીને બરોબર તમારી બુકની અંદર છે એ લખવાના છે. આગળના મૂળાક્ષરો આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું. ત્યાં સુધી આવજો.